धोरण 10 विज्ञान प्रकरण 8 सजीवो केवी रीते प्रजनन करे छे ना बीजा भागनी अंदर आपनू हार्दिक स्वागत छे। गई वखते आपणे वनस्पति एटले के सजीवो छे ए सजीवोना प्रजननी विविध रीतो विषे बात करता हता, जेमा वनस्पति से ए वनस्पति बीजाणु सर्जन, वनस्पतिक प्रजनन, कलिका सर्जन, पुनर्जनन आवा जुदा जुदा प्रकारों विषे आपणे वात करता था। एक कोशी सजीवो छे ए केवी रीते प्रजनन करे छे एनी पण आपणे वात करता था। आवा एक प्रकारनी आजे आपणे वात करीशुं बीजाणु निर्माण। बीजाणु निर्माणनी वात करीए ते पहेला एक जाणवा जेवी माहिती छे ए समझिए। पेशी संवर्धन टिश्यू कल्चर जे आपणे सारी जातना छोड़ मेळववा माटे खूब झड़पथी छोड़ से ये उगाड़वा माटे टिश्यू कल्चर से एनो उपयोग करवामां आवे छे। आ पद्धति एमां वनस्पतिनी पेशी अथवा एना कोषो छे एनो जे ऊपरनो भाग छे अग्र भाग ज्यां वर्धमान पेशी आवेली छे त्यांथी एने कापी लेवामां आवे छे अने अलग करी देवामां आवे અને એ અલગ કરેલો ભાગ છે એમાંથી નવો છોડ ઉગાડવામાં આવે છે। આ છોડ ઉગાડવા માટે એને પોષક માધ્યમ તરીકે કૃત્રિમ રીતે પોષણ આપવામાં આવે છે। કૃત્રિમ પોષક માધ્યમની અંદર એને રાખવામાં આવે છે જેનાથી કોષો છે એનું વિભાજન થાય છે। વિભાજન થઈ અને અનેક કોષોના નાના સમૂહ બનાવે છે જેને કેલસ કહે છે। કેલસની વૃદ્ધિ અને વિભેદન માટે અંતઃસ્રાવયુક્ત જેની અંદર અંતઃસ્રાવો હોય એવા માધ્યમની અંદર એને બદલવામાં આવે છે, સ્થળાંતરિત કરવામાં આવે છે, જેથી આ છોડ છે એની વૃદ્ધિ થાય અને પછી એ છોડ છે એને માટી અથવા કે જમીનની અંદર રોપી દેવામાં આવે છે, જે વૃદ્ધિ પામી અને વિકાસ પામેલો છોડ બની જાય છે। એટલે કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિના કોઈ એક અંગમાંથી એને કાપી અને નવા છોડ ઉગાડવામાં આવે છે। આખી વનસ્પતિમાંથી આવા ઘણા બધા છોડ છે એ ઉગાડી શકાય છે અને પાછા આપણે એને જે વાતાવરણની અંદર રાખીએ તે વાતાવરણની અંદર એને ઉત્પન્ન કરી શકાય છે। ખાસ કરીને જે ગૃહ સજાવટના છોડ છે, સુશોભનની વનસ્પતિ છે, એનું સંવર્ધન કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે આ પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર એ નર્સરીની અંદર વિશેષ રીતે એ ઉપયોગી છે એ જાણવા માટે હતું આપણું। અહીં જોઈએ તો બીજું એક પ્રજનનનો પ્રકાર છે બીજાણુ નિર્માણ। બીજાણુ નિર્માણ જેનું ઉદાહરણ છે રાઇઝોપસ। બીજાણુ નિર્માણની અંદર વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે। આપણે ઉપર જોઈએ આમાં બ્રેડ ઉપર તંતુ જેવી કેટલીક રચનાઓ વિકાસ પામેલી હતી। આ રાઇઝોપસ ફૂગની જાળીરૂપ રચના હતી
એ પ્રજનનનો ભાગ નથી, પણ એની અંદર જે ઉપરના ભાગની અંદર બીજાણુઓ દેખાય છે, ગોળાકાર સંરચના દેખાય છે, તે સંરચના એ સંરચનાઓ વિકાસ પામેલી છે અને આ ગોળાકાર ગુચ્છ જેવી રચના જેને બીજાણુધાની કહેવામાં આવે છે. બીજાણુધાનીની અંદર વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. આ બીજાણુઓ છે એ વૃદ્ધિ પામે છે અને એમાંથી રાઇઝોપસ નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિનો આખો નવો સજીવ છે એ સજીવની રચના કરે છે, સજીવ ઉત્પન્ન કરે છે. બીજાણુ હોય તો એ બીજાણુની ચારે બાજુએ એક જાડી દિવાલ હોય છે અને પ્રતિકૂળ સંજોગોની અંદર આ જે દિવાલ છે તે દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિનું માં રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટી છે, એના સંપર્કમાં આવે તો એની તરત વૃદ્ધિ પામવાની શરૂઆત કરે છે અથવા એ વૃદ્ધિ પામે છે, જેનામાંથી આ રાઇઝોપસ નામની વનસ્પતિ છે એ વનસ્પતિનો આખો એક છોડ છે એ તૈયાર થાય છે. આ જ રીતે જોઈએ તો વનસ્પતિની અંદર એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થાય છે, એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર સંતતિનું જે સર્જન છે એમાં માત્ર એક જ સજીવ દ્વારા થાય છે, જેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. આપણે ઉપર જોઈએ એના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે, ઉપર આપણે દ્વિભાજન એની વાત કરી હતી કે એકમાંથી બે છોડ બને છે એટલે દ્વિભાજન થાય છે. કોષ કેન્દ્ર છે એનું વિભાજન પામી અને એમાંથી એકમાંથી બે સજીવો બને, એ જ રીતે બહુભાજન છે. બહુભાજનમાં એક સજીવ હોય એમાંથી અસંખ્ય જીવાણુઓ છે, બીજાણુઓ છે, એ મુક્ત થઈ અને સજીવો બને છે, એટલે કે દ્વિભાજન અને બહુભાજન આ બંને અલગ છે. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે, બીજાણુ છે એ બીજાણુ દ્વારા પ્રજનન સજીવ કરે તો સજીવને લાભ એટલે થાય એની અંદર કે જે સજીવ છે એ સજીવ એ એમાં બીજની જરૂર નથી, ફળ ફૂલ આની કંઈ જરૂર નથી, ફક્ત એના જે બીજાણુઓ છે એ બીજાણુઓ અસંખ્ય પ્રમાણની અંદર મુક્ત થાય છે. પાછા તે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે જ એનું એનું વૃદ્ધિ છે એ વૃદ્ધિ થાય છે. તે માટેનું કારણ તમે વિચારી શકો, જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી. આ કહેવાનો મતલબ એ છે કે આપણે જે પુનર્જનનની વાત કરી તો એ પુનર્જનન છે એમાં સજીવના શરીરનો અમુક ચોક્કસ ભાગ છે તે તૂટી જાય ત્યારે તે ભાગ છે એ વૃદ્ધિ અને વિકાસ પામી અને ફરીથી એ ભાગ છે તે બની જાય છે, તૈયાર થાય છે. દાખલા તરીકે પૂંછડીનો ભાગ છે તૂટી ગયેલો હોય તો ધીમે 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 પૂંછડી છે પાછી વિકાસ પામી અને મૂળ સજીવ જેવી તૈયાર થાય છે. બે સજીવો હોય તો બે સજીવોની અંદર જે ખૂટતો ભાગ છે, બે ટુકડા થયેલા હોય તો ખૂટતો ભાગ છે એનું પુનર્જનન થાય છે. પણ જટિલ સંરચનાવાળા હોય તો એવા સજીવોની અંદર એના કોષો છે એ પુનર્જનન છે એ કરી શકતા નથી. એની અંદર પુનઃનિર્માણ પામી શકે તેવા કોષોની રચના હોતી નથી, જેથી એમાંથી નવો સજીવ એ બની શકતો નથી, એ મર્યાદિત છે વૃદ્ધિ માટે. કેટલીક વનસ્પતિ છે એનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના બીજ નથી તેવી જે વનસ્પતિ છે
તો એ વનસ્પતિનો ઉછેર કરવો હોય તો એ ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનની જુદી જુદી જે રીતો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કલમ કરવાની પદ્ધતિ છે, ડાબ કલમ છે, કલિકા સર્જન છે, બીજાણુ સર્જન છે, આવી બધી જુદી જુદી પદ્ધતિઓ છે એ મારફતે નવા સજીવો છે એ ઉત્પન્ન કરવામાં આવે છે. છેલ્લો સવાલ એ છે કે ડીએનએની પ્રતિકૃતિ બનાવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? ડીએનએ છે એ શા માટે જરૂરી છે? આનો અર્થ એ થયો કે ડીએનએ છે તે સજીવની અંદર આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. એટલે કે પિતૃ છે એ પિતૃ સજીવના લક્ષણો છે એ સંતતિની અંદર આવે, સંતતિની અંદર ઉતરે તો એ માટે થઈ, અને ડીએનએ છે એની પ્રતિકૃતિ બનવી જરૂરી છે. ડીએનએની પ્રતિકૃતિ બને એટલે ડીએનએ છે તે પિતૃ છે એ સજીવના લક્ષણો, આનુવંશિક લક્ષણો છે એનું એ વહન કરે છે, સંતતિની અંદર એ લક્ષણો છે ઉતરી આવે છે. એટલે આ પ્રમાણે સવાલો છે એના જવાબ તમારે લખવાના છે. ત્યાર પછી નવો મુદ્દો છે લિંગી પ્રજનન. ઉપર જે આપણે વાત કરી તે બધી અલિંગી પ્રજનન હતા. અલિંગી પ્રજનનના પ્રકારો છે એ બધા. અહીં આપણે હવે લિંગી પ્રજનનની વાત કરીશું. લિંગી પ્રજનન છે એ સંતતિ ઉત્પન્ન કરવાના હેતુથી બે સજીવો છે એની ભાગીદારી હોય છે એમાં. કારણ કે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એ સ્વતંત્ર એક સજીવ છે એ બીજા સજીવને ઉત્પન્ન કરી શકતો નથી. જેમ કે ન તો આખલો છે વાછડાને જન્મ આપી શકે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે. આવા સજીવો છે, આવા સજીવોને નવી સંતતિ છે એ ઉત્પન્ન કરવા માટે નર અને માદા એમ બંને લિંગોની જરૂરિયાત હોય છે. આ લિંગી પ્રજનનની ઉપયોગિતા, આપણને એમ થાય કે લિંગી પ્રજનન છે શા માટે જરૂરી છે, તો આ લિંગી પ્રજનન છે એની ઉપયોગિતા અને એની કેટલીક મર્યાદાઓ છે તે મર્યાદાઓ એ આપણે અગાઉ પણ એના વિશે વાત કરેલી છે. અહીં જોઈએ તો લિંગી પ્રજનનની રીત અથવા પદ્ધતિ એ શા માટે છે, એનો જવાબ એ કે એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ છે એની પ્રતિકૃતિ થવી અથવા તો ઉત્પન્ન થવા એ જરૂરી છે. નર અને માદા આ બંને સજીવો છે એ સજીવો એનું કોષીય સંગઠન છે એ જરૂરી છે. જેમ કે આપણે અગાઉ ઉપરના મુદ્દામાં વાત કરી કે ડીએનએની પ્રતિકૃતિ છે એની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી, એટલે કે એની અંદર કેટલીક જે ખામીઓ છે એ ખામીઓ કે ત્રુટિઓ છે એના પરિણામે સજીવ છે એની વસ્તીની અંદર ભિન્નતા આવે છે. સજીવ છે એ મૂળ સજીવ કરતાં થોડો અલગ આવે છે. પ્રત્યેક સજીવ છે એ વ્યક્તિગત રીતે ભિન્નતાઓ સામે સંરક્ષિત હોતો નથી, પરંતુ વસ્તીમાં જોવા મળતી જે ભિન્નતાઓ છે તે જાતિના અસ્તિત્વને જાળવી રાખવાની અંદર એ મદદ કરે છે. આમ સજીવો છે એ સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. એના માટે જોઈએ તો ડીએનએ છે એની પ્રતિકૃતિની જે ક્રિયા છે સંપૂર્ણપણે યથાર્થ નથી, પણ એ ચોક્કસ છે કે તેમાં ભિન્નતા છે એ અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય. જો ડીએનએ છે એ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે તો નિર્માણ પામનાર ડીએનએ
એની પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ થાય છે. આ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કઈ રીતે ઝડપ થઈ શકે, એટલે કે ડીએનએ છે એ ડીએનએની જે પ્રતિકૃતિ છે એ તૈયાર કરવા માટે ઝડપથી આપણે એને તૈયાર કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે. આમ વસ્તીના બે સજીવો છે એમાં સંગ્રહિત ભિન્નતાઓની વાત કે રીત છે એ ઘણી જુદી હોય છે, કારણ કે આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિમાં જોવા મળે છે. આમ તે સુનિશ્ચિત છે કે આ ભિન્નતાઓ હાનિકારક નથી. ભિન્નતાની વાત આપણે કરીએ છીએ તે ભિન્નતા છે, ભિન્નતા એટલે એક સજીવ છે એ બીજા સજીવથી કેવી રીતે જુદો પડે છે. તે બે વ્યક્તિ જોઈએ, આપણે માણસની વાત કરીએ તો માણસની અંદર બે વ્યક્તિઓ છે તો બંનેના અંગો છે એ આપણને એક સમાન જોવા મળે છે, છતાં પણ આપણે બંનેની અંદર ભિન્નતા જોઈએ છીએ, બંનેને અલગ ઓળખી શકીએ છીએ, કંઈક એની અંદર એ અલગપણું દેખાય છે આપણને, જેને આપણે ભિન્નતા કહીએ છીએ. બે અથવા વધારે એકલ સજીવો છે એની ભિન્નતાઓના સંયોજનથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે, કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવ ભાગ લે છે. કહેવાનો મતલબ કે બે સજીવો જ્યારે ભાગ લે છે પ્રજનનની ક્રિયાની અંદર, ત્યારે બંને તરફથી જે ભિન્નતાઓ આવે છે તે ભિન્નતાઓ મળી અને એમાંથી જે નવો સજીવ બને છે તે નવો સજીવ એ પણ મૂળ સજીવ છે એના કરતાં અલગ પ્રકારની એ ભિન્નતા છે થોડી દર્શાવે છે. આમ પ્રત્યેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલા ડીએનએનું સંયોજન થાય છે. લિંગી પ્રજનન છે એની અંદર નર અને માદા આ બંને જે સજીવો છે એ સજીવોમાંથી જે ડીએનએ મળે છે એ ડીએનએનું પાછું મિશ્રણ થાય છે, એટલે એની અંદર ભિન્નતા આવે છે. પરંતુ તેને લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનાવવાની હોય તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતાં બમણી ડીએનએ થઈ જાય. એટલે કે જ્યારે આપણે નર અને માદા આ બંને પ્રકારના સજીવો છે એ આ પ્રક્રિયાની અંદર ભાગ લે, ત્યારે બંનેના જે ડીએનએ છે એ ડીએનએ મળે તો એનાથી ડીએનએની સંખ્યા છે એ ડબલ થઈ જાય. એટલે પિતૃ પેઢી છે એના કરતાં સંતતિ છે એની અંદર ડીએનએની સંખ્યા ડબલ થાય. આમાં ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થવાની સંભાવના છે એ વધારે છે. આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી અને આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઉકેલ શોધીશું. આપણે પહેલાં જોઈ લીધું છે કે જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. ઉપર્યુક્ત સમસ્યાનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય અને ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય. એટલે આપણે અગાઉ વાત કરી કે માતૃ અને પિતૃ બંને કોષો તરફથી ડીએનએ છે એ મળે તો ડીએનએની સંખ્યા ડબલ થઈ જાય. એટલે આની અંદર આ સમસ્યા છે એના ઉકેલ માટે સજીવોએ એના રચનાની અંદર એવું કર્યું છે, એવું થયું છે કે એના જે દૈહિક કોષો છે એની તુલનામાં એની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા છે તે અડધી થઈ જાય. એટલે માતૃ અને પિતૃ બંનેમાંથી અડધી અડધી સંખ્યા છે એ મળે અને એમાંથી પૂર્ણ પિતૃ સંતતિ જેટલી ડીએનએની સંખ્યા છે થઈ જાય. એટલે કે
કોષ વિભાજન છે એ કોષ વિભાજનની અર્ધીકરણ નામની જે આ ક્રિયા છે એનાથી આ શક્ય બને છે. એટલે કે બે સજીવોનું આ યુગ્મન જ કોષ કે ફલિતાંડ એ લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મન જ એટલે કે ફલિતાંડ છે એ બનાવે છે, જે બાળ પેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રાને પુનઃ સ્થાપિત કરે છે. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવમાં થવાનો હોય તો તેમાં ઊર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. એટલે કે જ્યારે નર અને માદા છે આ બંનેના સજીવો છે મળે ફલિતાંડની રચના થાય, તો ફલિતાંડની રચના થાય તો એના વૃદ્ધિ અને વિકાસ માટે એમાં જુદા જુદા પ્રકારની વિશિષ્ટ પેશીઓ છે, એમાં જુદા જુદા અંગો બને, તો એના માટે આ બધાની વૃદ્ધિ થવા માટે ઊર્જા છે એનો સંગ્રહ થવો જરૂરી છે, સંગ્રહ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષો કે યુગ્મકોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી, અથવા તેઓ સમાન આકારના પણ હોઈ શકે છે. પરંતુ જેવી શારીરિક રચના વધારે જટિલ બને છે તો પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે, તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પણ પામે છે. કહેવાનો મતલબ એ થયો કે જ્યારે સજીવો છે એ સજીવોની રચના છે એ વધારે જટિલ બને છે, ત્યારે એના જે પ્રજનન કોષો છે એની વિશિષ્ટતાની અંદર ખોરાક માટે પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો છે એનો સંગ્રહ થયેલો છે. પ્રજનન કોષ પહેલા પ્રજનન કોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રચલનશીલ હોય છે. પ્રચલનશીલ પ્રજનન કોષને નરજન્યુ કોષ અને પ્રજનન કોષ છે એમાં ખોરાકનો સંગ્રહ છે થયેલો હોય છે. પ્રચલનશીલ એટલે કે જે હલનચલન કરી શકે છે તે જેને નરજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય તે તો એ ખોરાકનો સંગ્રહ થયેલો હોય એવા કોષને માદાજન્યુ કોષ કહેવામાં આવે છે. એટલે નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ, જેના વિશે આપણે હવે પછીના વિભાગની અંદર બે અલગ અલગ પ્રકારના જે જન્યુઓ છે એના નિર્માણથી નર અને માદા આ જનનાંગોમાં અલગતા ઉત્પન્ન કરે છે અને કેટલાક કિસ્સાઓમાં નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન કરે છે. ત્યાર પછીનો બીજો એક મુદ્દો છે આપણો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આવૃત બીજધારી છે, આવૃત બીજધારી એટલે કે જેની અંદર બીજ છે એ આવરણથી ઢંકાયેલા હોય, ખુલ્લા બીજ ના હોય, તેને આવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. આવૃત બીજધારીઓ છે એના પ્રજનાંગો એ પુષ્પમાં દર્શાવેલા છે. પુષ્પના જુદા જુદા ભાગો વિશે આપણે અભ્યાસ કરીએ તો અગાઉ પણ નીચેના ધોરણોમાં આપણે શીખેલા જ છીએ કે એની અંદર વજ્રપત્ર છે, દલપત્ર છે, પૂકેસર તેમજ સ્ત્રીકેસર, પાછા પૂકેસર તેમજ સ્ત્રીકેસર, આટલા જે અંગો છે એ પુષ્પના પ્રજનન અંગો છે જેની અંદર પ્રજનન કોષો આવેલા છે. દલપત્ર અને વજ્રપત્ર છે આ એના પ્રજનન અંગો નથી, એનું કાર્ય છે તે અલગ છે. આકૃતિની અંદર જોઈએ તો આકૃતિમાં આપણને દર્શાવેલું છે પરાગાસન, પરાગાશય, આ પૂકેસર તંતુ, દલપત્ર, પરાગવાહિની, સ્ત્રીકેસર, અંડાશય, નીચેના ભાગની અંદર
વજ્રપત્ર છે. વજ્રપત્ર છે તે વજ્રપત્ર એનું કાર્ય છે તે અલગ છે, પ્રજનન કોષો સાથે સંકળાયેલું નથી. એટલે આ પુષ્પ છે એનો ઊભો છેદ છે જેની અંદર ઉપરના ભાગે આપણને પરાગ આસન, એના નીચે છે પરાગ વાહિની છે એ જોવા મળે છે. એ જોઈએ તો પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુકેસર એમ બંને પ્રકારના જે કોષો છે તે આવેલા છે. કેટલીક વનસ્પતિ હોય પુષ્પની અંદર પુકેસર અથવા સ્ત્રી કેસર, આમાંથી કોઈ એક જનનાંગ છે હાજર હોય કે આવેલું હોય તો એવા જે પુષ્પો છે એને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. દાખલા તરીકે પપૈયું છે, તરબૂચ છે. જ્યારે પુષ્પની અંદર પુકેસર અને સ્ત્રી કેસર એમ બંને આવેલા હોય તો એવા પુષ્પો છે અને ઉભયલિંગી અથવા દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે જાસૂદ છે, રાઈ છે, જેની અંદર પુકેસર છે એ નર જનનાંગ છે અને એના દ્વારા પરાગરજ છે એનું નિર્માણ કરે છે, જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે. જ્યારે કોઈ પુષ્પના પુકેસરને અડીએ છીએ ત્યારે આપણા હાથની અંદર એક પીળો પાવડર ચોંટે છે. સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું છે અને તે પુષ્પનું માદા જનનાંગ છે. સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં છે જે ત્રણ ભાગોથી બનેલું છે. આધાર કે તલીય પ્રદેશ, ત્યાં ફૂલેલો ભાગ એટલે કે અંડાશય હોય છે, તેને બીજાશય કહીએ છીએ આપણે. મધ્યમાં લાંબી નલિકા જેવી રચના જેને પરાગવાહિની કહે છે અને અગ્રભાગે આવેલી રચના જેને પરાગાસન કહેવાય છે, જે સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે. અંડાશયમાં અંડક અથવા બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડ છે એમાં એક અંડકોષ હોય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલ નરજન્યુ કે પૂજન્યુ અંડાશયના અંડકોષની સાથે સંયુગ્મન પામે છે. જનન કોષોના આ સંયુગ્મન કે ફલનથી યુગ્મન જ કે ફલિતાંડનું નિર્માણ થાય છે, જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે. આમ પરાગરજને પુકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે. જો પરાગરજનું આ સ્થળાંતર એ પુષ્પના પરાગાસન પર જ થાય તો એને સ્વપરાગનયન કહેવામાં આવે છે. પરંતુ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો એને પરપરાગનયન કહેવામાં આવે છે. એટલે કે પરાગનયન છે એ પરાગનયનના બે પ્રકાર થયા. પરાગનયન એટલે કે પરાગરજ છે એને પુકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયા. આ ક્રિયા માટે સ્વપરાગનયન અને પરપરાગનયન એમ બે પ્રકારે થાય. એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થળાંતરણ એ હવા, પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે. કાં તો હવાથી એના બીજાણુઓ છે એ ઉડી અને જાય, અથવા પાણી મારફતે પાણીમાં તણાઈ અને જાય, અથવા કોઈ પ્રાણી છે એ પ્રાણીની સાથે પ્રાણીના શરીર ઉપર ચોંટી અને એ જાય. મધમાખી કે પતંગિયા છે એના પર પરાગરજ ચોંટી અને એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર પહોંચે છે, એટલે પરપરાગનયન છે. પરાગરજ છે એનું યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પૂજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ સુધી પહોંચવું જરૂરી હોય છે.
તેના માટે પરાગરજ છે એમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈ અને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે. બાજુની આકૃતિની અંદર આપણને દર્શાવેલું છે, જેને આપણે પરાગ નલિકા કહીએ છીએ. ફલન પછી યુગ્મન જ એટલે કે ફલિતાંડ છે, એની અંદર અનેક વખત વિભાજન થાય છે અને જે અંડક છે એની અંદર ભ્રૂણ છે એ વિકાસ પામે છે. અંડક કે બીજાણમાંથી એક સખત આવરણ એ વિકાસ પામે છે અને તે બીજમાં પરિવર્તિત થાય છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળની અંદર પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુકેસર પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈ અને ખરી પડે છે. એટલે કે અંડાશય છે એ અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે અને પરિપક્વ થઈ અને ફળમાં પરિણમે તે સમયગાળા દરમિયાન એની આસપાસના વજ્રપત્રો છે તે ખરી પડે, દલપત્રો ખરી પડે, એના પૂકેસર અને પરાગવાહિની છે એ પણ સામાન્ય રીતે કરમાઈ જાય અને ખરી પડે છે. આપણે વાત કરીએ કે ક્યારે આપણે પુષ્પના કોઈ ભાગને ફળની સાથે સ્થાયી રૂપે જોડાયેલ જોયો છે? આપણે એવું કોઈ ફળ જોયું છે કે ફળ પણ હોય ને એની સાથે ફૂલ પણ જોડાયેલું જ હોય? પુષ્પના કોઈ ભાગને ફળની સાથે સ્થાયી રૂપે આપણે જોયેલો છે? વિચારીએ આપણે તો ખબર પડે આપણને કે પુષ્પ છે એમાંથી ફળનું નિર્માણ થાય છે, એટલે ફળ આવે તેની સાથે પુષ્પ છે તે નાશ પામે છે. બીજનું નિર્માણ થવાથી વનસ્પતિ છે એને શું લાભ થાય? કારણ એમાં બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે જે સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડની અંદર વિકાસ પામે છે. આ ક્રિયાને કે ઘટનાક્રમને અંકુરણ કહે છે. બાજુની જે આકૃતિ છે એ આકૃતિની અંદર આપ્યું છે આપણને કે ઉપરના ભાગે જે પરાગાસન છે તે પરાગાસન ત્યાંથી પરાગરજ છે તે પરાગ નલિકા મારફતે નીચે તરફ આવે છે અને ત્યાંથી તે અંડાશયમાં કે બીજાશયની અંદર થઈ અને માદા જનન કોષ છે ત્યાં સુધી એ પહોંચે છે અને એમાંથી પછી ધીમે ધીમે વિકાસ પામી અને બીજાશય છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે, જેને સામાન્ય રીતે આપણે કહીએ કે અંકુરણ છે, બીજનું અંકુરણ કહે છે. પ્રવૃત્તિ આપી છે આપણને કે ચણાના બીજ છે, ચણાના કેટલાક બીજને એક રાત સુધી પાણીમાં પલાળી રાખો. બીજ પલળે એટલું પાણી રાખો, વધારાનું પાણી ઢોળી દો અને પલાળેલા બીજ છે અને એક ભીના કપડામાંથી ઢાંકી અને એક દિવસ માટે મૂકી રાખો. ધ્યાન એ રાખો કે બીજ કે કપડું છે સુકાવા જોઈએ નહીં, ભીના રહેવા જોઈએ. એક દિવસ પછી બીજ છે એને સાવચેતીથી ખોલીને તેઓના વિવિધ ભાગોનું અવલોકન કરીએ તો અવલોકન કરતાં આપણે એના જુદા જુદા જે ભાગો છે તે ભાગોને સરળતાથી ઓળખી શકીશું. આકૃતિની અંદર જોઈએ તો આકૃતિની અંદર જુદા જુદા ભાગો દર્શાવેલા છે. બીજપત્ર જે ખોરાકનો સંગ્રહ કરે છે, પ્રાકુર અથવા ભ્રૂણાગ્ર છે જે ભાવિ પ્રરોહ છે અને તે ભાવિ મૂળ છે. આકૃતિની અંદર
આ દર્શાવેલું છે. આ પ્રમાણે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર અંકુરણ છે એ અંકુરણની પ્રક્રિયા છે તે સામાન્ય રીતે આપણને જોવા મળે છે. વનસ્પતિ ખાસ કરીને ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એની અંદર આ જોવા મળે છે. હવે પછી આપણે માનવની અંદર લિંગી પ્રજનન છે એ કેવી રીતે થાય છે તેની વાત આપણે હવે પછીના તાસની અંદર કરીશું. આભાર.